नमस्कार शिक्षक मित्रों, वेलकम टू माजीजा क्लासेस। जे शिक्षक मित्रों शिक्षक सज्जता सर्वेक्षण 2021 ની તૈયારી કરી રહ્યા છે તે દરેક શિક્ષક મિત્રો તથા આવનારી TET TAT જે તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી તેવા આજનો વિડિયો રહેશે આપણો। તો આજે આપણે મનોવિજ્ઞાનના કેટલાક પ્રશ્નો જોઈશું કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, તો તમે અમારા ચેનલ સાથે જોડાયેલા રહો। तो आ वीडियो ने अंत सुधी तमे निहारो। तो मित्रों शुरुआत करिए अपने पहला प्रश्न थी। विद्यार्थियों में सारा मूल्यों संस्थापन नो श्रेष्ठ मार्ग खाली जगह है, तो आनो जवाब बनशे आपणे एक शिक्षक तरीके आदर्श रीते वर्तवू। त्यारबाद जोईए विकास खाली जगह थी खाली दिशा में होय छे, आनो साचो जवाब बनशे सामान्य थी विशिष्ट तरफ होय छे। त्यारबाद आपणे नेक्स्ट क्वेश्चन जोईए, बाल मनोविज्ञान पिता तरीके कोने जाणीतू छे, तो साचो जवाब बनशे जीन पियाजे, जेनुं पूरुं नाम छे जीन पियाजे। त्यारबाद नेक्स्ट क्वेश्चन, वायकोस्कीना मत अनुसार बाळको तेमना सहअध्यायीओ साथे खाली जग्या द्वारा घणुं शीखे छे, तो आनो साचो जवाब बनशे आंतरक्रिया द्वारा। त्यारबाद नेक्स्ट क्वेश्चन जोईए, सौ प्रथम बुद्धि कसोटी कोणे विकसावी हती, तो आनो साचो जवाब छे આલ્ફ્રેડ બીને નામના વૈજ્ઞાનિકે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયું બાહ્ય પ્રેરણાનું ઉદાહરણ છે, તો આનો સાચો જવાબ બી બનશે આપણો, જે શિક્ષક દરેક સ્વાધ્યાય કાર્ય માટે ગુણ આપતા હોવાથી હું ગુરુ કાર્ય કરું છું, તે બાહ્ય પ્રેરણાનું ઉદાહરણ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સિદ્ધિ પ્રેરણા સિદ્ધાંત કોણે આપ્યો, તો સાચો જવાબ છે મેક લેલેન નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, અધ્યયન સંક્રમણને અસર કરતા મુખ્ય પરિબળ ખાલી જગ્યા છે, તો અધ્યયન સંક્રમણને અસર કરતા પરિબળમાં અહીંયા ઉપરના તમામ છે, બુદ્ધિ, હકારાત્મક વલણ અને અર્થપૂર્ણ વિષયવસ્તુ પણ એ જવાબ બનશે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, થોર્નડાઇક દ્વારા કયો સિદ્ધાંત આપવામાં આવ્યો, તો સાચો જવાબ છે શાસ્ત્રીય અભિસિદ્ધાંત। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકો ચોક્કસ વસ્તુ માટે નવા શબ્દો મોટે ભાગે ખાલી જગ્યા દ્વારા શીખે છે, તો આનો સાચો જવાબ બનશે અભિસંધાન પ્રક્રિયા દ્વારા। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયું સાંવેગિક બુદ્ધિ સાથે સંબંધિત નથી, સૌ પૂછ્યું છે સાંવેગિક બુદ્ધિ સાથે સંબંધિત નથી, તો આનો સાચો જવાબ બનશે સી, સંવેગોનો ઘટાડો અથવા અટકાવ કરવાનો એ સાચો જવાબ બનશે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, દર્શન શબ્દ ફિલોસોફિયા શબ્દ પરથી બને છે, જે ખાલી જગ્યા શબ્દ છે, તો આનો સાચો જવાબ છે ગ્રીક શબ્દ, બરાબર, જે ગ્રીક શબ્દ પરથી બનેલો છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યાનું શિક્ષણનું જ્ઞાતાત્મક એટલે જ્ઞાતાત્મક પાસું છે, તો સાચો જવાબ બનશે મનોવિજ્ઞાન। પછી ફિલોસનો અર્થ શું થાય છે, તો સાચો જવાબ બનશે ડાપણનો પ્રેમ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, દર્શનનો ડાયરો એ સંદર્ભિત કરે છે, તો આનો જવાબ સાચો બનશે ઉપરના તમામ, પહોળાઈ અને વ્યાપકતા, સીમા કે વિસ્તાર, અનુભવ અને સંચાલન, તેના બધા સાચા જવાબ બનશે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, સાઇક ઇઝ ખાલી જગ્યા દર્શનથી દર્શનની સૌથી મૂળભૂત શાખા કઈ છે, તો જ્ઞાન મીમાંસા સાચો જવાબ બનશે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, આદર્શવાદ ખાલી જગ્યા પર ભાર મૂકે છે, તો આનો સાચો જવાબ બનશે નીતિશાસ્ત્ર પર, સેના પર, નીતિશાસ્ત્ર પર। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, જોન ડ્યુઈ ખાલી જગ્યા હતા તો તે વ્યવહારવાદી હતા, શું હતા, વ્યવહારવાદી। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બુદ્ધિઝમ ખાલી જગ્યાનું એક વધુ દર્શન છે, તો વ્યવહારુ જીવનનું એક દર્શન છે આપણે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જ્યાં સુધી તે પોતાની જ્યોતને બળી બાળી નાખતો નથી, ત્યાં સુધી દીવો ક્યારે બીજા દીવાને પ્રગટાવી શકતો નથી, આ અભિપ્રાય ખાલી જગ્યાનો છે, તો આનો સાચો જવાબ છે ટાગોર, રવિન્દ્રનાથ ટાગોરનો સાચો જવાબ બનશે। ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકોની ક્ષમતાઓથી ખાલી ગાંધીજીનું શું તાત્પર્ય છે, તો તેની શક્તિઓનું તાત્પર્ય છે, સાચો જવાબ બનશે શક્તિઓ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સમાજશાસ્ત્ર શબ્દ ખાલી જગ્યા દ્વારા બનાવવામાં આવેલ છે, તો શબ્દ બનાવે છે કોમ્પ્ટ દ્વારા બનાવવામાં આવેલ છે। ચાલો હવે નેક્સ્ટ આગળ જોઈએ, શિક્ષણમાં સમાજશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે,
तो जवाब बनशे ए शिक्षणनुं समाजशास्त्र। ત્યારબાદ ખાલી જગ્યા સામાજિક સ્તરીકરણનું મુખ્ય પ્રણાલી નથી, અહીંયા જવાબ છે નથી પૂછ્યું છે એટલે લિંગ આવશે, લિંગ એ સામાજિક સ્તરીકરણનું મુખ્ય પ્રણાલીઓ નથી। ત્યારબાદ મિત્રો જોઈએ આપણે મન સ્વ અને સમાજ પુસ્તક કોણે લખ્યું, તો વિકલ્પ સી આપણો સાચો જવાબ બનશે, મીડ નામના મનોવૈજ્ઞાનિકે લખેલ છે। તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો। આવા જ વિડીયો સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। અને મિત્રો ખાસ ધ્યાન, આવા પ્રશ્નો પૂછાઈ શકે છે બરાબર, તો તમે અમારા ચેનલ સાથે જોડાયા રહો, આપણે આવા જ વિડીયો મૂકતા રહીશું મનોવિજ્ઞાનના પ્રશ્નો સાથે। તો તમે અમારા ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો। જય હિંદ, જય ભારત। જો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો।